नमस्कार दर्शक मित्रों, सांजना समाचार बुलेटिनमां आपनुं स्वागत छे। सौप्रथम जोईए आजना मुख्य समाचार। संसदमां चोमासुं सत्र बर्बाद करवा बदल कोंग्रेसनी आकरी टीका करता ऊर्जामंत्री पीयूष गोयल। अमदावादमां योजी पत्रकार परिषद, जीएसटी जेवा अनेक महत्वना खरडाओ लटकता राखी देशनुं अहित कर्युं होवानुं जणाव्युं। ગુજરાતમાં 69મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી માટે લુણાવાડામાં તૈયારીઓ સંપન્ન। આજે સાંજે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મનોહર મહીસાગર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે આજથી જ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ મહીસાગર જિલ્લામાં સાંકલપુરમાં વનબંધુ સંમેલનને સંબોધન। વનવાસીઓને 1.39 કરોડની સાધન સહાય, વન અધિકાર પત્રોનું કર્યું વિતરણ। कड़क सुरक्षा व्यवस्था वच्चे 69મા स्वातंत्र्य दिवसनी उजवणी माटे नवी दिल्ली सज्ज। आतंकवादी हुमलानी आशंकाना पगले 40,000 उपरांत जवानों तैनात। पूर्व संध्याए 7 वागे राष्ट्रपति करशे राष्ट्रने संबोधन। आगामी 2 दिवस हळवाथी मध्यम वरसादनी हवामान विभागनी आगाही वच्चे सौराष्ट्रमां मेघमहेर। अमदावादना वातावरणमां पलटो, अनेक विस्तारोमां गाजवीज साथे वरसाद। श्रीलंका सामे गोल खाते रमाई रहेल प्रथम टेस्ट मैच जीतवा भारत समक्ष 176 रनू लक्ष्यांक। बीजा दाव में श्रीलंका 367 रन में ऑल आउट। रहणे 2 इनिंग्स में झड़प्या सौथी वधु 8 कैच। जोईए समाचार विगतवार। કોંગ્રેસના વિરોધના પરિણામે બરબાદ થયેલા સંસદના ચોમાસુ સત્રના મુદ્દે આજે દેશભરમાં એનડીએ સરકારના મંત્રીઓ પત્રકાર પરિષદ યોજી રહ્યા છે। આ હેઠળ અમદાવાદમાં ઉર્જામંત્રી પિયુષ ગોયલે પત્રકારો સાથે વાત કરતા સંસદના ચોમાસુ સત્રનો મોટાભાગનો સમય બરબાદ કરવા બદલ કોંગ્રેસની ઘોર ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે જીએસટી અને રિયલ એસ્ટેટ રેગ્યુલેટર જેવા અનેક મહત્વના ખરડાઓ લટકતા રાખી કોંગ્રેસે જનતાનું અહિત કર્યું છે। તેમણે રક્ષાબંધનને સુરક્ષાબંધનમાં બદલવા માટે પ્રધાનમંત્રીએ કરેલા આહવાનને સાર્થક બનાવવા સૌ કોઈને અપીલ કરી હતી। ગ્રોથ, વિકાસ ઓર પ્રગતિ કો રોકને કે લિયે જો કોંગ્રેસ ઓર વામપંથી દલોને ઇસ પાર્લામેન્ટ કે સેશન કો ચલને નહીં દિયા, ઉસ મેસેજ કો ઓર ઉનકે નકારાત્મક રવૈયે કો જનતા તક હમ સભી સાંસદ ઓર મંત્રીગણ आगे आने वाले दिनों में लेके जाएंगे। साथ ही साथ रक्षाबंधन के पावन अवसर पर हम गरीब महिलाओं को, बहनों को, माताओं को सोशल सिक्योरिटी बीमा योजनाओं के द्वारा सुरक्षा की योजनाओं में जोड़ने का कार्यक्रम भारतीय जनता पार्टी के 11 करोड़ सदस्य करेंगे और 25 सितंबर पंडित दीनदयाल उपाध्याय की जन्म शताब्दी के दिन से 2 अक्टूबर भारत के राष्ट्रपिता महात्मा गांधी जी के जन्मदिन तक इस हफ्ते में हम मुद्रा योजना को जनता तक लेके जाएंगे। સ્વતંત્રતા દિવસની ઉજવણી અગાઉ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગઈ છે। આતંકવાદી હુમલાની આશંકાને પગલે શહેરમાં 40,000 કરતાં વધારે સુરક્ષાકર્મીઓ તૈનાત છે, તેમજ અર્ધસૈનિક દળો અને દિલ્હી પોલીસના 12,000 કરતાં વધારે જવાનોને લાલ કિલ્લા તેમજ આસપાસના મહત્વના સ્થળે હાજર રાખવામાં આવ્યા છે। દિલ્હી પોલીસના વિશેષ સેલ તથા સુરક્ષા શાખાના આશરે 5,000 સુરક્ષાકર્મીઓને પણ હાજર રાખવામાં આવ્યા છે। ઉપરાંત ટ્રાફિક પોલીસ સુરક્ષિત વાહન વ્યવહારને ચકાસવાની જવાબદારી સંભાળશે। લાલ કિલ્લામાં તેમજ તેની આસપાસના સ્થળે 500 કરતાં વધારે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। તે સિવાય સીઆઈએસએફ દ્વારા દિલ્હીના ચોક્કસ મેટ્રો સ્ટેશનના પ્રવેશદ્વારે ચુસ્ત વ્યવસ્થા હેઠળ 2 તબક્કાની પ્રવેશ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। હવાઈ સુરક્ષા માટે હેલિકોપ્ટર તથા યુએવીની મદદ લેવામાં આવશે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 69મા રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધન કરશે। દૂરદર્શન અને આકાશવાણી દ્વારા તેનું સીધું પ્રસારણ સાંજે 7 વાગે હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં નેશનલ નેટવર્ક ઉપર થશે। દૂરદર્શન તથા આકાશવાણીની તમામ ચેનલો પરથી પણ પ્રસારણ કરાશે, જ્યારે ગુજરાતી ભાષામાં રાષ્ટ્રપતિના પ્રવચનનું પ્રસારણ ડીડી ગિરનાર ઉપરથી સાંજે 7:30 વાગે રજૂ થશે। 69મા સ્વતંત્રતા પર્વની રાજ્ય સ્તરની ઉજવણી આ વર્ષે નવનિયુક્ત મહીસાગર જિલ્લા ખાતે યોજાનાર છે। મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે તિરંગાને સલામી આપવામાં આવનાર છે, ત્યારે મહીસાગરના મુખ્યમથક લુણાવાડા ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। શહેરને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે।
लुणावाड़ा में राज्य कक्षा की स्वतंत्रता दिवस की उजवणी प्रथमवार थई रही है त्यारे नगरजनों उत्साह पण समातो नथी। आ कार्यक्रम में मोटी संख्या में नागरिकों ने महानुभावों जोड़वाना है त्यारे पोलीसे सघन बंदोबस्त कर्यो छे। आ माटे एक आईजी 7 जेटला जिल्ला पोलीस वड़ा 28 जेटला डीवायएसपी 51 पोलीस इंस्पेक्टर 180 जेटला पीएसआई और मोटी संख्या में पोलीस जवानों ने खड़की देवामां आव्या छे। लुणावाड़ा नवरचित महिसागर जिल्लाना लुणावाड़ा मुकामे आवतीकाले हाथ धरवामां आवी छे। आ माटे तमाम सलामती अने सुरक्षाना प्रबंध करवामां आव्या छे अने अन्य तमाम कार्यक्रमोनो आखरी ओप पाई गयो छे अने तमाम वहीवटी अने तैयारीओ बधी अत्रे पूर्ण करी लेवामां आवी छे। हाल लुणावाड़ामां मनोहर महिसागर सांस्कृतिक कार्यक्रमनो आयोजन थयुं छे, आवो निहाळीए एनुं जीवंत प्रसारण। મહીસાગર જિલ્લામાં રાજ્ય કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સંતરામપુર તાલુકામાં વિરાટ વનબંધુ સંમેલનને સંબોધન કર્યું હતું, તેમજ 1334 જેટલા વનવાસીઓને કલ્યાણકારી યોજના અંતર્ગત રૂપિયા 1,39,59,000ની સાધન સહાય તથા ચેકનું વિતરણ કર્યું હતું। 806 જેટલા વનબંધુઓને વન અધિકાર પત્રોનું વિતરણ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જમીનની સનદ ધરાવતા વનબંધુઓ આજથી જમીનના સાચા માલિકો બનશે। સાથે સાથે મુખ્યમંત્રી આનંદીબહેને જાહેરાત કરી હતી કે વન વિસ્તારના છૂટા છવાયા 20-25 ઘર ધરાવતા સમૂહને રેવન્યુ ગામ તરીકે ગણીને તેમની પસંદગીના ગામ સાથે જોડીને સરકારી કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાવી દેવામાં આવશે। આ યોજનાનો મહીસાગર જિલ્લાથી મુખ્યમંત્રીશ્રીએ શુભારંભ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આવા 196 રેવન્યુ ગામો અસ્તિત્વમાં આવ્યા છે। આભાર વ્યક્ત કરું છું, એમનો હું સ્વાગત કરું છું મિત્રો, આપ સૌને પણ સ્વાતંત્ર્યની પૂર્વ સંધ્યાએ આગલા દિવસે સ્વતંત્રતા દિનની શુભકામનાઓ પણ પાઠવું છું કે આપણું સૌનું આવતું વર્ષ સુખ અને શાંતિની અંદર પસાર થાય, એક બનીને કામ કરીએ। स्वतंत्रता दिवस की पूर्व संध्याए अमदावाद एसजीवीपी गुरुकुल खाते आश्रे 1500 जेटला विद्यार्थीओ भारत नो नक्शो बनाव्यो हतो। तिरंगाना रंगों में गोठवायेला बाळकोए देशभक्ति उमदा संदेश पण रजू कर्यो हतो। अभ्यास करता विद्यार्थियों में शाला जीवन थी ज राष्ट्रभक्ति विकसे ते माटे गुरुकुल में देशप्रेम ने लगता कार्यक्रमों आयोजन करवामां आव्युं हतुं। शाळाना आचार्ये जणाव्युं हतुं के बाळकोए तिरंगो बनावीने विविधता में एकता की शीख आपी छे। भारत में अनेकता होने के बावजूद भी हम सब एक हैं। हम कहीं भी जाते हैं, हर हिंदुस्तानी अपने आप को सिर्फ हिंदुस्तानी ही मानता है। वो जाति भेदभाव, धर्म, खान पान, वेशभूषा जो भी हो, लेकिन ये त्यौहार एक ऐसा है जो सबको एक सूत्र में बांधता है, इसलिए ये त्यौहार हम सब के लिए बहुत ज़्यादा स्पेशल है। છેલ્લા બે દિવસથી અમદાવાદમાં છવાયેલા વાદળછાયા વાતાવરણની વચ્ચે આજે બપોર બાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો। પૂર્વ અમદાવાદમાં અમરાઈવાડી, ઓઢવ, સીટીએમ અને રામોલ જેવા ઘણા વિસ્તારોમાં ધોધમાર ઝાપટા પડ્યા હતા, જ્યારે પશ્ચિમ અમદાવાદમાં વાસણા, જુહાપુરા, શિવરંજની, શ્યામલ, થલતેજ અને વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્રના સંખ્યાબંધ જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે। ભાવનગર, અમરેલીના ધારી, જામનગરના લાલપુર તેમજ રાજકોટના ગોંડલમાં પણ વરસાદના અહેવાલ પ્રાપ્ત થયા છે।
हवामान खाताए राज्य में आगामी बे दिवस में वादळछाया वातावरण वच्चे हळवाथी मध्यम झापटा पड़वानी शक्यता व्यक्त करी छे। पटेल ज्ञाति तथा विविध समाजों तरफ थी सरकारी नौकरियों में तथा उच्च शिक्षण में अनामत राखवानी थती मांगणीओ अंगेनी रजूआतो सांभळवा मुख्यमंत्री आनंदीबेन पटेले आरोग्य मंत्री नितिनभाई पटेलना अध्यक्षपदे सात मंत्रीओनी समितिनी रचना करी छे। अन्य मंत्रीओ में रमणलाल वोरा, भूपेन्द्रसिंह चुडासमा, बाबूभाई बोखीरिया तथा राज्यकक्षाना मंत्रीओ वसुबेन त्रिवेदी, नानुभाई वानाणी तथा रजनीभाई पटेलनो समावेश थाय छे। आ उच्चस्तरीय समिति विविध समाजों तथा संगठनोना प्रतिनिधिओनी रजूआतो सांभळी राज्य सरकार ने पोतानो अहेवाल सुप्रत करशे। अमदावाद म्युनिसिपल कोर्पोरेशन द्वारा छेल्ला केटलाक दिवसथी शहेरमां डेंग्यू तथा मेलेरिया जेवा रोगोनुं प्रमाण वधे नहीं ते माटे पगला लेवामां आवी रह्या छे। कोर्पोरेशनना हेल्थ विभाग द्वारा अमदावाद शहेरमां आवेल नवी बनती इमारतो, मॉल अने हॉस्पिटल जेवी विविध जग्याओ हेल्थ विभागना अधिकारीओ द्वारा चकासणी करवामां आवी रही छे। जो शंकास्पद अने वधु गंदकी तथा खुल्ला पाणीमां मच्छरनो उपद्रव वधु जणाय तेवी जग्याए हेल्थ विभाग द्वारा ते केम्पस के स्थळने सील मारवानी पण प्रक्रिया हाथ धराई छे। डेंग्यू ए स्वच्छ पाणीमां उछरतो रोग छे। आ माटे तंत्र द्वारा राज्यमां अमदावाद सिविल हॉस्पिटल सहित 33 सरकारी हॉस्पिटलमां एलिसा टेस्टनी सुविधा उपलब्ध करावामां आवी छे। અમારી ટીમને, કોર્પોરેશન ટીમને ત્યાં મોકલી છે, ફોગિંગની પૂરી પ્રક્રિયાઓ કરી છે, દવાઓ છંટકાવ પૂરેપૂરો કર્યો છે। જનરલી ડેન્ગ્યુના કેસો છે એ ચોખ્ખા પાણી એમ થતા હોય છે, એડિસ નામનો જે મચ્છર છે એનાથી આ ડેન્ગ્યુનો કેસ થતા હોય છે। તો આવા જે ચોખ્ખી સાઇટો હોય, એર કુલર વપરાતા હોય, હોસ્પિટલો હોય, ત્યાં જે પાણી ભર્યું રહેતું હોય અને ત્યાં જો મચ્છરનું બ્લીડિંગ થતું હોય તો આવી જગ્યાઓએ પણ અમારા અધિકારીઓ જઈ અને તપાસ કરી અને એવું જરૂર લાગે તો વહીવટે ચાર લીધો છે, એનાથી જરૂર લાગે તો એને અમે સીલ બી મારેલા છે। ક્રિકેટ। ભારત અને શ્રીલંકા વચ્ચે ગોલમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શ્રીલંકાએ ભારતને જીત માટે 176 રનનો લક્ષ્યાંક આપ્યો છે। શ્રીલંકા એના બીજા દાવમાં 367 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું। બીજા દાવની શરૂઆતમાં ભારતે કેએલ રાહુલની વિકેટ ગુમાવી હતી। કેએલ રાહુલ 5 રને હેરતની બોલિંગમાં આઉટ થઈ ગયો હતો। દિવસના અંતે ભારતે 1 વિકેટે 23 રન બનાવી લીધા છે। જોકે આ ટેસ્ટ મેચ દરમિયાન અત્યાર સુધીની રમતમાં ભારતીય ક્રિકેટર રહાણેએ સૌથી વધુ 8 કેચ ઝડપ્યા છે। રહાણેએ શ્રીલંકાના કુલ 8 કેચ ઝડપ્યા હતા। અને હવે જોઈએ કેટલાક મહત્વના રાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં। પ્રધાનમંત્રી 16 ઓગસ્ટથી સંયુક્ત આરબ અમીરાતના બે દિવસના પ્રવાસે જવા રવાના થશે। છેલ્લા 34 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ યુએઈ યાત્રા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નાગરિકોને તેમના સ્વતંત્રતા દિવસ નિમિત્તે ટ્વિટર દ્વારા પાઠવી શુભેચ્છાઓ અને વધામણી। ઈરાનના વિદેશમંત્રી દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે તેમજ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે યોજી મુલાકાત। દેશની રાષ્ટ્રીય ચેનલ દૂરદર્શને 69માં સ્વતંત્રતા દિવસના લાઇવ પ્રસારણ માટે 20 કેમેરા, 4 જીમી જીપ, 7 ઓબીવાન સહિતની કરી ખાસ વ્યવસ્થા। ઉત્તમ શોટ્સ માટે પ્રથમવાર 60 ફીટની ઊંચાઈએ લગાવ્યો ટ્રોલી કેમેરા। 100 કરતાં વધુ એન્જિનિયરો અને પ્રોગ્રામર થયા કાર્યરત। એચડી સુવિધા પણ ઉપલબ્ધ। જીવતા પકડાયેલા આતંકવાદી નાવેદનું દિલ્હીમાં લાઇ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવશે। એનઆઈએ પ્રમુખે કહ્યું, નાવેદ પાકિસ્તાની હોવાના તેમજ લશ્કરે તોયબાનો સભ્ય હોવાના પુરાવા એજન્સી પાસે છે। ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીના પાક ધિરાણ ઉપર વ્યાજમાં 2% રાહત આપવા આરબીઆઈએ તમામ બેન્કોને આપ્યા આદેશ। આ આદેશને પગલે હવે ધિરાણ ઉપર ખેડૂતોને 9ને બદલે 7% વ્યાજ લાગુ પડશે। ઝારખંડમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 33 ઉપર ટ્રક અને પિકઅપ વાન વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 13ના મોત, 11 ઇજાગ્રસ્ત। શ્રદ્ધાળુઓ પુરીથી દર્શન કરીને પરત આવી રહ્યા હતા। બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોજપાના સંસદીય બોર્ડના અધ્યક્ષ ચિરાગ પાસવાનની ભાજપા અધ્યક્ષ અમિત શાહ સાથે નવી દિલ્હીમાં મુલાકાત। બેઠકોની વહેંચણી બાબતે બંને નેતાઓ વચ્ચે થઈ ચર્ચા। જ્વાલાગુટ્ટા તથા અશ્વિની પોનપ્પાની જોડી જકાર્તા વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાંથી બહાર। ક્વાર્ટર ફાઇનલમાં જાપાની જોડીએ ભારતીય જોડીને 25-23, 21-24 હરાવી। તો આ સાથે જ આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।